में हावजना शुरू जो नहीं राखी है मोड़ू हो। તો નમસ્કાર મિત્રો, પીટીટી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું એટીટ્યૂડવાળું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું, તે પણ મહેનત વગર. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનું રહેશે. અને અહીંયા આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે તે બધું મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે. તો ચલો મિત્રો, હવે વિડીયો ચાલુ કરીએ. તો સૌ પ્રથમ તમારે અહીંયા જે બીટમાર્ક અને ઇફેક્ટવાળી પ્રીસેટ આપેલી છે તેને તમારે ઇમ્પોર્ટ કરી અને તેને ઓપન કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ઓપન કરી લઉં છું. ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા આપણે જે ઇમેજ છે તેને એડ કરવાનું રહેશે. તો ઇમેજને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે મિત્રો, તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો જે ફિલ્સ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કરશો તો આ જે ઇમેજ છે તે ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે, જોઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી જવાનું રહેશે. ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે ઇમેજ આપેલું છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને આ ઇમેજને તમારે સૌથી નીચેની સાઇડ લાવી દેવાનું રહેશે. તો અહીંયા હું સૌથી નીચેની સાઇડ ઇમેજને લાવી દઉં છું. તો આ રીતે તમારે લાવી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું જે ઇમેજ છે તેમાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યારબાદ હવે આપણે જે ટેક્સ્ટ પીએનજી છે તેને એડ કરીશું. તો ટેક્સ્ટ પીએનજીને એડ કરવા માટે ફરીથી અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ્ટ પીએનજી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ટેક્સ્ટ પીએનજી સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં ટેક્સ્ટ પીએનજી સિલેક્ટ કરી દીધી છે. ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ્ટ પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ આ ટેક્સ્ટ પીએનજીની આ રીતે નીચેની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે. એડજસ્ટ કર્યા બાદ અહીંયા પર તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી અને અહીંયા જે ટેક્સ્ટ પીએનજી છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને આને પણ તમારે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે. તો અહીંયા મિત્રો જે આ ટેક્સ્ટ પીએનજી છે તે આ નીચે શેડો ઇફેક્ટ આપેલી છે તેની ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું. અહીંયા જોઈ શકો છો કે આ શેડો ઇફેક્ટ છે તેની ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સએપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. તો સિમ્પલ એવા આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન બતાવશે વિડીયો, તેના પર તમારે ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો, તેના પર ક્લિક કરશો તો વિડીયો એક્સપોર્ટ થવા લાગશે. તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેટ કરી લેવાની રહેશે. તો અહીંયા આપણે વેટ કરી લઈએ છીએ. તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. તો સિમ્પલ એવા આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.